નમસ્કાર કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું તો સૌપ્રથમ કરી લઈએ લગતી હેડલાઇન્સ પર યુએસ કોઈ બદલાવ સવા પાંચ થી સાડા પાંચ ટકાની રેન્જમાં દર યથાવત આ વર્ષે માત્ર એક રેટ કટના આપ્યા સંકેતો કહ્યું મોંઘવારીમાં નરમાંશ પણ બે ટકાના લક્ષ્યથી હજી પણ દૂર જોકે મે મહિનામાં શૂન્ય પોઈન્ટ બે ટકા રહ્યો અમેરિકામાં કોર મોંઘવારી દર ત્યાં જ ભારતમાં પણ મે મહિનામાં મોંઘવારી ઘટી રિટેલ ઇન્ફ્લેશન ચાર પોઈન્ટ પચોતેર ટકા પર આવ્યું તો કોર મોંઘવારી માત્ર ત્રણ પોઈન્ટ એક ટકા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શને પણ પકડી ઘટી અનુમાનથી વધારે એપ્રિલમાં પાંચ ટકા રહ્યો આઈઆઈપી ગ્રોથ સોના ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર કોમેક્સ ઉપર સોનું ત્રેવીસો ડોલરની પાસે ચાંદીમાં ત્રીસ ડોલરની નીચે કારોબાર યથાવત ફેટ તરફથી માત્ર એક વ્યાજ દર કાપના નિવેદન બાદ કિંમતોમાં સુસ્તી ક્રૂડમાં પણ ગઈકાલના ઉપલા સ્તરેથી આવ્યો ઘટાડો બ્રેન્ડના ભાવ બ્યાસી ડોલરની પાસે પહોંચ્યા યુએસમાં અનુમાન કરતા ઇન્વેન્ટરી વધતા કિંમતો ઘટી અને એગ્રી કોમોડિટીમાં ચારે બાજુએથી નરમાશ મસાલા પેકમાં વેચવાલી તો ગુવાર પેકમાં પણ દબાણ જોકે કપાસ્યા ખોળમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર શરૂઆત કરીએ રૂપિયાની સાથે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો બે પૈસા જેટલો મજબૂત થઈને ત્યાંસી પોઈન્ટ પંચાવન પ્રતિ ડોલરની સામે ત્યાં પોઈન્ટ ખુલ્યો જોકે ત્યારબાદ પણ આપણે ત્યાંસી પોઈન્ટ ચોપનના સરની આસપાસ કારોબાર જોઈ રહ્યા છીએ ડોલર ઇન્ડેક્સની ઉપર આપણે નશો કરી લઈએ એકસો ચાર પોઈન્ટ એક્યાસીની આસપાસ ડોલર ઇન્ડેક્સ આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે વધુ ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય જોડાયા છે પ્રિયાંકજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર ગુડ મોર્નિંગ અને ફેટની પોલિસી હવે આપણી સામે આવી ગઈ છે અને આ વર્ષની અંદર એકાદ વાર વ્યાજ દર કાપવામાં આવશે આ એક મહત્વનું સ્ટેટમેન્ટ જે છે આપણને આવતું અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે કઈ રીતની ઇમ્પેક્ટ તમે અહીંયા આગળથી ફેટની પોલિસીની જોઈ રહ્યા છો જો આપણે કરન્સીની અહીંયા આગળથી વાત કરીએ તો આજે જે એક્સપેક્ટેશન હતું કાલે ઇન્ફ્લેશન ડેટા બી એક નબળા આવ્યા અને ક્યાં ને ક્યાંય એક ઇન્ડિકેશન છે કે રેટ કટ હવે થશે પણ જે એક્સપેક્ટેશન હતું માર્કેટનું કે રેટ ત્રણ રેટ કટ આ વર્ષમાં થશે એના પર થોડું આપણે ફેડે ઇન્ડિકેશન આપ્યું છે કે હવે ત્રણ નહીં પણ એકનું એક્સપેક્ટેશન છે તો એ એક નેગેટિવ ફેક્ટર છે જેના લીધે આપણે બુલિયન્સમાં આપણે પ્રેશર જોયું અને ડોલર ઇન્ડેક્સ જે આફ્ટર ઇન્ફ્લેશનના ડેટા આવેલા તે બાદ જે સેલિંગ પ્રેશરમાં હતું હંડ્રેડ એન્ડ ફોર ટ્વેન્ટી ફાઈવના આસપાસથી એક રીબાઉન્ડ આપ્યું વન ઝીરો ફોર એટી ના આસપાસ અત્યારે ટ્રેડ્સ થઈ રહ્યા છે બટ મારું માનવું એવું છે કે હજી બી જે ડોલર ઇન્ડેક્સનું જે ટ્રેન્ડ જે છે એ બ્રોડર ટ્રેન્ડની વાત કરું તો એ હજી બી છે તો અત્યારે વેરી ઇમિડિયેટલી વન ઝીરો ફાઈવ હાફનું એક રેઝિસ્ટન્સ છે તો જ્યાં સુધી એ ક્રોસ નથી થતું ટ્રેજેક્ટરી લોઅર લેવલ્સની જ છે હન્ડ્રેડ એન્ડ ફોર હન્ડ્રેડ એન્ડ થ્રી એટી આ લેવલ્સ હું એક્સપેક્ટ કરું છું કે ડોલર ઇન્ડેક્સમાં ગોઈંગ ફોરવર્ડ આવી શકે છે એ જ હવે આપણે ડોલર રૂપીની વાત કરીએ તો અત્યારે એટી થ્રી હાફના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે મોર ઓરલેસ જે બ્રોડ રેન્જ જે છે રૂપીની લાસ્ટ આપણે કહી શકીએ છ આઠ મહિનાથી એટી થ્રી એટી ઓન ધ હાયર સાઈડ અને એટી ટુ એટી ઓન ધ લોઅર સાઈડ રેન્જમાં જ આપણે ડોલર રૂપીને ટ્રેડ થતા જોયું છે અત્યારે હાફના આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે પણ ઇમિડિયેટ બેસીસ મને એવું લાગે છે કે એટી થ્રી એટી એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે તો એ જ્યાં સુધી ક્રોસ નથી કરતું ત્યાં સુધી હું એક્સપેક્ટ કરું છું ફરીથી રૂપીમાં લેન્ધનિંગના મોસ આપણે જોવા મળશે જે રૂપીને એટી થ્રી ટ્વેન્ટી થી લઈને એટી થ્રી ડોલર સુધી લઈ જઈ શકે છે ઓકે તો રૂપિયામાં એક મજબૂતી દેખાઈ શકે છે એટી થ્રી ટ્વેન્ટી એટી થ્રી સુધીના આપણે અહીંયા આગળથી રોપીની અંદર લેવલ્સ આવતા જોઈ શકીએ છીએ તો આપણે અહીં આગળથી યુએસડી એનાની વાત કરી છે સોનાની વાત વાત કરી લઈએ તો ફેટ તરફથી વ્યાજ દરને લઈને નિવેદનો બાદ સોનાની કિંમતોમાં સુસ્તી જોવા મળી છે જ્યાં કોમિક્સ ઉપર શરૂઆતી કારોબારમાં આશરે પાંચ ટકા જેટલી નરમાશ રહી છે તો સ્થાનિક બજારમાં એકોતેર હજાર ત્રણસો એકાવન સુધીના સ્તરની આસપાસ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે તો કોમિક્સ ઉપર આપણે લગભગ ત્રેવીસોના સ્તરની આસપાસ અડધા ટકાના દબાણ સાથે અને આપણે જો એમસીએક્સની વાત કરીએ તો ત્યાં પોણા ટકા કરતાં વધારેનું દબાણ બની રહ્યું છે પ્રિયાંકજી જે રીતની ફેટની પોલિસી આપણી સામે આવી છે અને જે રીતે આપણે વાત કર્યું કે જ્યાં ત્રણેક રેડકટની આશા હતી હવે એકાદ કટ થઈ શકે એટલી વાત અહીંયા આગળથી આપણે માટે ક્લિયર થતી દેખાઈ રહી છે તો સોના માટે પણ અહીંયા આગળથી આ એક નેગેટિવ સંકેત જે રીતના મોંઘવારીના આંકડા પણ આવ્યા છે તો હવે આગળ આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો ત્રેવીસ સોનો જે સપોર્ટ છે એ પણ તૂટવાની સંભાવના ખરી જો અત્યારે ઇન વેરી શોર્ટ ટર્મ બજારે એક નેગેટિવ રિએક્શન આપ્યું છે અને આપણે ટ્વેન્ટી થ્રી નાઇન ના આસપાસ સ્પોટ ગોલ્ડમાં ટ્રેડ થતા જોઈ રહ્યા છે મેજર સપોર્ટ હું કહીશ ટ્વેન્ટી ટુ ફિફ્ટી અને ટ્વેન્ટી ટુ સિક્સટી જે આપણે લાસ્ટ પ્રીવિયસ બે ત્રણ મહિનાનો સપોર્ટ જોઈએ માર્ચ ઓનવર્ડ ટ્વેન્ટી ટુ સિક્સટી ફાઈવ લઈને ટ્વેન્ટી ટુ ફિફ્ટી આ ઝોન મારા હિસાબે એક સપોર્ટ ઝોન રહેવો જોઈએ અને આફ્ટર માર્ચ બે ત્રણ વાર આપણે આ સપોર્ટ થી હોલ્ડ થઈને એક બાઉન્સ બેક બતાવ્યો છે તો નિયતમમાં મને એવું લાગે છે કે જે ઇવેન્ટ થયો અત્યારે એના લીધે એક નેગેટિવિટી દેખાઈ રહી છે અને પણ જે રીતે ઇન્ફ્લેશનના નંબર્સ ઇન્ડિકેટ કરી રહ્યા છે કે કુલિંગ ડાઉન થઈ રહ્યું છે ગ્રેજ્યુઅલી તો રેટ કટ્સ આર બાઉન્ડ ટુ હેપન પણ કટ્સ ની જે ટ્રેજેક્ટરી આપણે જોઈ રહ્યા હતા કે ત્રણ થશે ચાર થશે એ ટ્રેજિક્ટરી થોડી લો થઈ ગઈ છે તો એના લીધે જે આ આપણે આ નેગેટિવ પ્રેશર જોઈ રહ્યા છે પણ મને એવું લાગે છે કે ફરીથી આપણે એકવાર ટ્વેન્ટી થ્રી થી ટ્વેન્ટી ટુ એટી સુધી અગર આ ફોલ અરેસ્ટ થઈ જવો જોઈએ એટલે અહીંયાથી મે બી અરાઉન્ડ ટ્વેન્ટી થર્ટી ડોલર્સનું કરેક્શન આવી શકે છે પણ હું બાયર રહીશ આ પર ગોલ્ડ અને સિલ્વર બંનેમાં તો અહીંયાથી ડાઉન સાઇડ મને બ્રોડર પર્સ્પેક્ટિવ થી લિમિટેડ લાગે છે તો ટ્વેન્ટી થ્રી હંડ્રેડ થી ટ્વેન્ટી ટુ એટી આ બેન્ડ સપોર્ટ રેન્જ રહેવી જોઈએ અને તે બાદ ફરીથી એક રીબાઉન્ડ આપણે એક્સપેક્ટ કરવું જોઈએ ઘરેલુ માર્કેટની આપણે રેન્જની વાત કરીએ સેવન્ટી વન થ્રી એટીના આસપાસ આપણે ટ્રેડ જોઈ રહ્યા છે સેવન્ટી થાઉઝન્ડ સેવન થી લઈને સેવન્ટી થાઉઝન્ડ આ બ્રોડર સપોર્ટ રહેવો જોઈએ ગોઈંગ ફોરવર્ડ તો એ અગર રેન્જ મળે તો એ રેન્જમાં આપણે ફોર શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી ગોલ્ડને એક્યુમ્યુલેટ કરવું જોઈએ ઓકે તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અહીંયા આગળથી ગોલ્ડને એક્યુમ્યુલેટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે તો અત્યારે જે ઘટાડો આવી રહ્યો છે થોડો આ ઘટાડો વધારે તમને ડીપ મળશે તો ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે બનતી દેખાઈ રહી છે તો જે રીતે પ્રિયાંકજી આપ પણ જણાવી રહ્યા છો કે ઘટાડે ખરીદીની તક આપ જોઈ રહ્યા છો સીટીના પણ જે અનુમાનો આવી રહ્યા છે એ બાર મહિનાની અંદર સોનાની કિંમતોને 3000 ડોલર સુધી પહોંચતી જોઈ રહ્યા છે આપ કઈ રીતે અહીં આગળથી જોઈ રહ્યા છો અને આપનો ટાર્ગેટ આપે જે જણાવ્યું કે મિડિયમ ટર્મમાં તો શોર્ટ ટર્મ માટે ખરીદારીનો છે તો આપનો કેટલો ટાર્ગેટ રહેશે ત્યારે અગર આપણે નેક્સ્ટ 6 ટુ 12 મંથ્સનો અગર ટાઈમ ફ્રેમ લઈએ ગોલ્ડ માટે તો મારા હિસાબે આપણે આજે પીક જોઈલી લીધી ટ્વેન્ટી ફોર ફિફ્ટી આસપાસ એ ડેફિનેટલી ક્રોસ થવી જોઈએ એટલે અઢી હજારના ઉપર ઇઝીલી ઇન નેક્સ્ટ સિક્સ ટુ ટ્વેલ્વ મંથ હું ગોલ્ડ ને જોઈ રહ્યો છું મારા મીડિયમ ટુ લોંગ ટર્મ ટાર્ગેટ અરાઉન્ડ થર્ટી થ્રી થાઉઝન્ડથી લઈને થર્ટી ટુ હંડ્રેડ ડોલર્સના રહેશે ઇન વન વન યર ટુ ટુ યર ટાઈમ ફ્રેમ ના તો આ જે ડીપ આપણે જોઈ રહ્યા છીએ એ ડેફિનેટલી એક લુકરેટિવ ડીપ છે ફ્રોમ અગર આપણે વન ટુ વન એન્ડ હાફ નો ટાઈમ હોરાઈઝન લઈએ ગોલ્ડ માટે તો ડેફિનેટલી એક બાયિંગ ઓન ડિપ્સનું માર્કેટ દેખાઈ રહ્યું છે તો અહીંયાથી ડાઉન સાઇડ મે બી ફિફ્ટી ટુ હંડ્રેડ ડોલર્સની આપણે રાખીને પણ અપસાઇડમાં આપણને સેવન હંડ્રેડ ટુ એટ હન્ડ્રેડ ડોલર્સની અપસાઇડ આવી શકે છે ઓકે તો આપણે એક વર્ષની અંદર સોનામાં સારી મજબૂતી આગળ પણ જોઈ શકીએ છીએ તો આપણે અહીં આગળથી સોનાની વાત કરીએ છે ચાંદીની વાત કરી લઈએ ચાંદીમાં પણ દબાણ યથાવત છે અને જ્યાં વૈશ્વિક બજારમાં એક ટકાના ઘટાડા સાથે ભાવ ત્રીસ ડોલરની નીચે જોવા મળ્યા છે લગભગ ઓગણત્રીસ ડોલરની આસપાસ જ કારોબાર ઓગણત્રીસ પોઈન્ટ ચૌદ ઉપર અને સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો સવા બે ટકાનું દબાણ અઠ્યાસી હજાર ચારસો પંદર ઉપર આપણે ચાંદીને કારોબાર કરતી જોઈ રહ્યા છે પ્રિયાંકજી ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો લગભગ ચાર સપ્તાહના નીચલા સ્તરોની આસપાસ ચાંદી હવે આવતી આપણને દેખાઈ રહી છે તો ચાંદીમાં પણ ઘટાડે ખરીદી કરી શકાય કઈ રીતની આપની સલાહ રહેશે તો ચાંદીમાં બી આપણે જોવા જઈએ તો બે હજાર વીસ નો જે હાઈ હતા અરાઉન્ડ ટ્વેન્ટી નાઇન એટી થી લઈને

અને એ એ હાઈસ ક્રોસ થયા પછી આપણે ચાંદીનું માર્કેટ ને થર્ટી ટુ થર્ટી ટુ હાફ સુધી બી રેલી થતા જોજો અને તે બાદ આ એક કરેક્શન આવી રહ્યું છે તો આ જે કરેક્શન જે છે એ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી વન ના હાઈસ ની બુલિશ પોલેરિટી ઝોન આપણે કહીએ ટેકનિકલ ભાષામાં તો એને અત્યારે બ્રેકઆઉટ ને રીટેસ્ટ થઈ રહ્યું છે તો આ રીટેસ્ટ થયા પછી મને એવું લાગે છે કે આ રીટેસ્ટ પત્યા પછી ફરીથી એક ટ્રેન્ડ ટ્રેન્ડનો રિઝમ્પશન થવો જોઈએ અત્યારે મારા હિસાબે ટ્વેન્ટી નાઇન ફિફ્ટીન જે સ્પોટ સિલ્વરના પ્રાઇસિસ અત્યારે આપણે જોઈ રહ્યા છે એ કરંટ લેવલ્સ સારા લેવલ્સ છે એમાં બાય કરી શકીએ છે ફ્રોમ મીડિયમ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી અને ફરીથી આપણે જે રીસેન્ટાઈઝ આપણે જુલાઈ થર્ટી ટુ ટ્વેન્ટી થર્ટી ટુ હાફના આસપાસ એ રીટેસ્ટ થતાં હું એક્સપેક્ટ કરી રહ્યો છું ઇન વન ટુ ટુ મંથ ટાઈમ ફ્રેમ અગર આપણે આપીએ તો અને એમસીએક્સ સિલ્વરની અગર વાત કરીએ તો એટી એટ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ફોર હંડ્રેડની રેન્જ અત્યારે ચાલી રહી છે તો અહીંયા બી અક્યુલેટ કરવું જોઈએ ફ્રોમ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ ફરીથી હું એકવાર એક્સપેક્ટ કરું છું કે નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ ટુ નાઇન્ટી એટ થાઉઝન્ડની રેન્જ ઇન વન ટુ ટુ મંથ્સમાં સિલ્વરમાં આપણે જોઈ શકીએ છીએ પ્રિયાંકજી મેટલ્સ ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ફરી એક વખત આપણને તમામ મેટલ્સ એ લાલ નિશાનની અંદર કારોબાર કરતા દેખાઈ રહી છે લગભગ પાછલા થોડા દિવસોથી આપણે જે રીતે જોઈ રહ્યા છીએ મેટલ્સમાં થોડા દબાણ તરફીના કારોબાર તો મેટલ્સનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો પ્રિયાંકજી અનમ્યુટ કરવાનું રહેશે જી મેટલ્સમાં આપણે જોવા જઈએ તો જે રેલી આપણે જોઈએ ઓલમોસ્ટ સેવન સિક્સટી થી લઈને એટ નાઇન હંડ્રેડ ફિફ્ટી એટલે ટુ હંડ્રેડ રૂપીઝની રેલી ઇન શોર્ટ ટાઈમમાં આપણે જોઈએ એક મહિના બે મહિનામાં અને તે બાદ મારા હિસાબે આજે જે કુલિંગ પિરિયડ થયું રહ્યું છે એ એક હેલ્ધી કરેક્શન છે બ્રોડર ટ્રેન્ડ જે છે એ કોપરનો હજી બી બુલિશ છે જો અત્યારે આપણે જે એટ સિક્સટીના રેટ આપણે જોઈ રહ્યા છે એ સ્ટ્રોંગ સપોર્ટ છે મારા હિસાબે અરાઉન્ડ એટ હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી થી લઈને એટ ફોર્ટી ઝોન્સ આ મારા હિસાબે એક વેલ્યુ બાયિંગ ઝોન રહેવો જોઈએ મારા માટે અને ફરીથી આપણે રીટેસ્ટ ઓફ જે રીસેન્ટ હાઈસ આપણે નાઇન ફોર્ટી નાઇન ફિફ્ટી ના ઝોન જોયા એ હું એક્સપેક્ટ કરી રહ્યો છું

ઓકે તો અત્યારે કોપરની અંદર ખાસ કરીને વેલ્યુ બાઈંગની ઓપોર્ચ્યુનિટી હજી થોડો ઘટાડો અહીંયા આગળથી આવે છે તો તમે આઠસો ચાલીસની આસપાસના કિંમતોની આસપાસ તમે ખરીદારી કરીને ચાલી શકો છો કોપરની અંદર અને ટાર્ગેટ છે આપણે નવસો ઓગણપચાસ નવસો પચાસ સુધીના એકથી ત્રણ મહિનાની અંદર જોઈ શકીએ છીએ તો ઘટાડે એક ખરીદી કરવાની સલાહ અને મેટલ્સમાં અત્યારે જે કરેક્શન દેખાઈ રહ્યું છે પ્રિયાંકજીયાને હેલ્ધી કરેક્શન તરીકે જોઈ રહ્યા છે ક્રૂડની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો યુએસમાં અનુમાન કરતા વધુ ઇન્વેન્ટરીના કારણે ક્રૂડમાં પણ ઉપલા સ્તરેથી દબાણ બન્યું છે જ્યાં બ્રેન્ડના ભાવ બ્યાસી ડોલરની પાસે પહોંચતા દેખાયા છે અને નાઇમેક્સ ક્રૂડમાં પણ ટકાના ઘટાડા સાથે આપણે ઇઠ્યોતેર ડોલરની આસપાસનો કારોબાર જોઈ શકીએ છીએ અને એમસેક્સ પર આપણે નજર કરી લઈએ તો છ હજાર પાંચસો એકતાલીસ પર અઢાર ટકાનું દબાણ દેખાઈ રહ્યું છે આ સાથે જ આઈએ આ વર્ષ માટે ક્રૂડની માંગ પર ગ્રોથ અનુમાન પણ ઘટાડ્યું છે જે કઈ રીતે તમે ક્રૂડને જોઈ રહ્યા છો ઇન્વેન્ટરીના આંકડાઓથી એક પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે કે ફેટના આઉટકમની અહીંયા આગળથી ઇમ્પેક્ટ છે કે જે રીતના અહીંયા આગળથી આગળના માટે જે આઈએ આ વર્ષ માટે ક્રૂડની માંગનું અનુમાન ઘટાડ્યું છે તમામ જે ફેક્ટર્સ છે ક્રૂટના ઉપર પ્રેશરના દેખાઈ રહ્યા છે તો ક્રૂડમાં દબાણ વધી શકે ડેફિનેટલી મારા હિસાબે જે આપણે ક્રૂડની વાત કરીએ તો મારા હિસાબે જે આપણે રેલી જોઈએ ડબલ્યુટીઆઈમાં સેવન્ટી ટુ ડોલર સેવન્ટી એટ સેવન્ટી નાઇન ડોલર્સની ઇન લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ માં આપણે એક રેલી જોઈ હવે ફંડામેન્ટલી આપણે જોવા જઈએ તો આઈએ ઈઆઈએ ઓપેક ત્રણેય સપ્લાય ની વાત કરી છે અને સપ્લાય સાઇડ અગર કન્સ્ટન્ટ રહેશે તો આપણે એક ફેક્ટર રહેશે ક્રૂડ ઓઇલ માટે આ ડોલર ઇન્ડેક્સમાં જે આપણે થોડું બહુ બેક જોયું એના લીધે આપણે ક્રૂડમાં એક પ્રોફિટ ટેકિંગ હું કહીશ કે હાયર લેવલ્સથી થયું છે કેમ કે આપણે ઓલમોસ્ટ સેવન્ટી ટુ ડોલર્સથી સેવન્ટી એટ ડોલર્સની રેલી જોઈ અને તે બાદ થોડું સ્વાભાવિક છે કે એક પ્રોફિટ ટેકિંગ સિક્સ ડોલર્સના મૂવ પછી આવી શકે છે ઘરેલુ માર્કેટ્સમાં બી આપણે જોવા જઈએ તો છ હજાર એકસો થી લઈને ઓલમોસ્ટ છ હજાર છસો એટલે ફાઈવ હંડ્રેડ પોઈન્ટની રેલી બાદ આપણે આ એક કુલિંગ પીરિયડ મે બી પ્રોફિટ ટેકિંગ થઈ રહ્યું છે પણ આ મને લાગે છે કે ક્રોડમાં જે બી આ પ્રોફિટ ટેકિંગ થાય છે એના બાદ આપણે ફરીથી એક અપવર્ડ રિવિઝન પ્રાઇસીસમાં જોઈશું અને એ પ્રાઇસિસને ઓલમોસ્ટ સેવન્ટી વન સુધી લઈ જઈ શકે છે તો અહીંયા જે અત્યારે ઘટાડો થયો છે એ ઘટાડો બાઇંગ માટે યુટિલાઇઝ કરવો જોઈએ સિક્સટી ફાઈવ થર્ટી ના આસપાસ રેટ ચાલી રહ્યા છે અગર અહીંયાથી થી હજી બી સિક્સટી ફોર હંડ્રેડ સિક્સટી થ્રી હંડ્રેડ નો ઝોન મળે તો આપણે બાય કરવું જોઈએ ફોર ટાર્ગેટ ઓફ અરાઉન્ડ સેવન થાઉઝન્ડ ટુ સેવન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ઇન શોર્ટ ટુ મીડિયમ ટર્મ ઓકે તો અહીંયા આગળ પણ આપણે જે ક્રૂડમાં ઘટાડો જોઈ રહ્યા છે આ ઘટાડો પણ તમારે માટે ખરીદીની તક હોઈ શકે છે તો ઘટાડે ખરીદીની સ્ટ્રેટેજી ક્રૂડમાં પણ અપનાવો પાસઠસો ચાલીસની આસપાસ આપણે અત્યારે ક્રૂડને જોઈ રહ્યા છે અને એકથી ત્રણ મહિનાની અંદર અહીંયા આગળ એકોતેરસો ના ટાર્ગેટ માટે તમારે ખરીદારી કરવાની રહેશે તો આ સલાહ ક્રૂડ ઉપર બંધી દેખાઈ રહી છે હવે નેચરલ ગેસની પણ આપણે વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો લગભગ ફ્લેટ કામકાજ સાથે કારોબાર કરતા દેખાઈ રહ્યો છે અને બસો બાવનની આસપાસ નેચરલ ગેસમાં કિંમતો દેખાઈ રહી છે નેચરલ ગેસ અને તો માં આપણે જોવા મહિના મહિના દોઢ પહેલા આસપાસ હતા ત્યાંથી હવે ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે ઇન લેસ દેન વન ટુ ટુ મંથ તો ટ્રેન્ડ ક્લિયરલી એક બાયના તરફ નો ટ્રેન્ડ છે બટ ઓલમોસ્ટ વન થર્ટી ટુ સિક્સટી

ઓકે તો નેચરલ ગેસમાં પણ ઘટાડે ખરીદીની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે તો આપણે તમામ નોન એકરી કોમોડિટીઝની ચર્ચા કરી પ્રિયાંકજી આપનો આભાર આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી આપનો આભાર અને હવે આપણે એકરી કોમોડિટીના કારોબાર પર નજર કરી લઈએ એકરી કોમોડિટીઝની ચાલ જોઈએ તો આજે મોટાભાગની એકરી કોમોડિટીમાં વેચવાલી જોવા મળી છે જ્યાં મસાલા પેકની ઉપર જો આપણે ખાસ કરીને નજર કરીએ મોટાભાગના મસાલામાં આપણને નરમાશ દેખાઈ રહી છે એક ધાણામાં થોડું ટુ પોઝિટિવ કારોબાર છે જીરા અને હળદરની અંદર નરમાદ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે અને કુવાર પેકમાં પણ આપણે દબાણ જોવા મળી રહ્યું છે જો કે કપાસિયા ખોળમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ રહ્યું છે એક્રી કોમોડિટીઝ અંગે વધુ ચર્ચા કરવા આપણી સાથે કુંવરજી રૂપના રવિ દિયોરા જોડાયેલા છે રવિજી મસાલા પેકની સાથે અહીં આગળથી શરૂઆત કરી આજે આપણે નાની રેન્જમાં જ કારોબાર જોઈ રહ્યા છે અડધા એક ટકાનું દબાણ આપણને જીરા અને હળદરમાં દેખાઈ રહ્યું છે ધાણામાં થોડી ખરીદારી છે આ આગળ કઈ રીતે આપણે મસાલા પેકને આપ જોઈ રહ્યા છો જયારે કે મસાલા પેટમાં જે થોડી સીમિત દાયરાના કારોબાર જોવા મળી રહ્યા છે પર્ટિક્યુલર કારણ કે હવે જે એક્સપાયરીની પોઝિશન છે એ પોઝિશન હવે લોકોનું જે વોલ્યુમ છે એ નેક્સ્ટ માં શિફ્ટ થવા લાગ્યું છે એટલે તમને એક રેન્જ બાઉન્ડ કે મિક્સ કારોબાર આજે જોવા મળ્યો છે હાલાકી ધાણામાં સતત આપણે હાયર લેવલથી નફા રૂપે વેચવાની જોઈ હતી તો એના હિસાબે ત્યાં થોડું બાર્ગેન બાઇંગ પણ છે જુલાઈ કોન્ટ્રાક્ટ છે સેવન્ટી આસપાસ મળે આઈ થિંક ત્યાં ખરીદીનો અપ્રોચ લેવો જોઈએ લોસ રાખો તો ચાલીસ અને ઉપરની બાજુ ટાર્ગેટ છે એ પંચોતેરસો વીસ સુધીના બની શકે છે ટાર્મરિક પણ પોઝિટિવ છે સત્તર હજારનું બોટમ જે જુલાઈ કોન્ટ્રાક્ટ છે એમાં માનીને ચાલુ છે હાલાકી ઇમિડિયટલી જે વેધર અને મોન્સૂનના ન્યૂઝ છે એના હિસાબે તમને ઓગસ્ટ કોન્ટ્રાક્ટ થોડું વોલ્ટાઇલ થતો દેખાશે આ પરંતુ સત્તર હજારથી સત્તર બસો આ એક સારો એક્યુમ્યુલેશન ઝોન હશે મારા હિસાબે જો ઘટાડે આવે છે તો થોડી ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ

તો અહીં આગળથી મસાલા પેકમાંથી ધાણા ઉપર ખરીદારીની સલા બની રહી છે ગુઆર પેક ને રવિજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો ગુઆર પેક થોડી ખરીદારી સાથે આજે આપણે कारोबार જોઈ રહ્યા છે અ સરસ લોઅર લેવલ થોડી रिकવરી જોવા મળી છે हालाकि થોડી સો સ્નેબિલિટી છે અમારા હિસાબે રેન્જ બાઉન્ડ कारोबार રહેશે બહુ વધારે વોલેટિલિટી કે મૂવમેન્ટ નથી લેવલ સ્પેસિફિક વાત કરીએ તો આઈ થિંક ગુઆર ફેરમાં 5400 અને ગુવાર ગમમાં દસ હજાર પાંચસો આ બે કે રેન્જ સારી છે ઘટાડો મળે છે તો ચૂલાઈ કોન્ટ્રાક્ટમાં બંનેમાં ખરીદી કરવી જોઈએ આ જે સ્ટોપલસ છે એ ગુવાર ગમમાં એ રાખવાનો છે અરાઉન્ડ ટેન થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ અને ટાર્ગેટ જે બની શકે એ ઉપરની બાજુ ટેન થાઉઝન્ડ એઇટ હંડ્રેડ સુધીનો બની શકે ત્યારે ગુવાર સીડમાં ફિફ્ટી ફોર હંડ્રેડ એ ખરીદી કરો છો તે પણ પચાસનો એક નાનો સ્ટોપલસ અને ટાર્ગેટ છે એ પંચસો સુધીના જોવા મળી શકે છે ઓકે તો અહીં આગળથી ગુવાર પેકમાં પણ ખરીદારીની સલાહ ઘટાડે ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે ગુવાર કમમાં દસ હજાર આઠસોના ટાર્ગેટ માટે ખરીદો અને ગુવાર સીટમાં પાંચ હજાર પાંચસોના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો તો આ સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે ત્યારે જ રવિજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટી અંગે અમને સલાહ આપવા બદલ આપનો આભાર તો આ સાથે જ કોમ્યુડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન પરંતુ આપનાથી રજા લેતા પહેલા આપણે ફરી એક વખત યાદ કરાવી દઉં કે સીએનબીસી આવાજ લઈને આવ્યું છે પ્રથમ વાર એક અનોખો પ્રયોગ વિશ્વના અને ભારતના માર્કેટ એક્સપર્ટ દ્વારા હવે શીખો કોમોડિટી ટ્રેડિંગ આ સેમિનારમાં વરિષ્ઠોનું માર્ગદર્શન નવા માર્કેટના ડાયનેમિક્સ કોમોડિટી ડેરિવેટિવ અને સીઝનલ ટ્રેડિંગ વિશે વાત કરવામાં આવશે તો સીએનબીસી આવાજ ના કોમોડિટી ગુરુકુળના એક રીવર્સલ સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ સ્ક્રીન પર આપેલી વેબસાઇટ પર જઈને રજિસ્ટર કરો અને શીખો કોમોડિટી બજારની તમામ વિગતો